नमस्कार, चैनल सूरत आयोजित शेरी गरबा स्पर्धा में अपने उपस्थित छे गायत्री मंदिर खाते बहनों की साथ। अहीं बहनों सादा गरबा आरती दांडिया और रास में भाग लीधो छे। चैनल सूरत आयोजित नवरात्रि नवरोग संघ प्रायोजक छे। द यूरो फूड को स्पोन्सर छे द फोटोशूट डिजिटल और बीजा स्पोन्सर छे द प्रक्साल आईटी एकेडमी। अपने निहाळी रह्या छे गायत्री मंदिर खाते बहनों नवरात्रि महोत्सव। खूब सुंदर मजा की रीते अहीं बहनों तैयार થઈ છે અને આપણે માણી રહ્યા છે નવરાત્રિ નવરોક્ષ ती।
नमस्कार दर्शक मित्रों, चैनल सूरत आयोजित शेरी गरबा स्पर्धा में अपने अँ उपस्थित छे गायत्री मंदिर खाते और त्यांना मंदिर बहनों एक ग्रुप बनाई खूब सुंदर मजाना दांडिया राश गरबा और आरती स्पर्धा में भाग लीधो है। अपने निहाड़ी रहा है गायत्री मंदिर खाते ग्रुपना बहनों बनाली आरती ने। आप सीनु नाम जनावशो? भावनाबेन। भावनाबेन, तमे शू शणगार में शू शू कई कई वस्तु उपयोग करो, कई रीते सजाव्यू छे, तमारा शब्दों में अमने वर्णवो। पहलू तमे आ घरना वासनों चमची ने वाड़की लीधी छे, चमची ने वाड़की छे, घऊनो लोट, घऊना लोट ने आपणा खावाना कलर कंकु हळदर घरना आपणा कलरोनो यूज कर्यो छे, हाँ एनो उपयोग कर्यो छे। आ प्लास्टिकना मोगराना करी छे, प्लास्टिक करियो छे अने आ घऊना लोटथी ज बनावेलू छे। आपणे માતાની આરતીમાં જરૂરી કઈ કઈ વસ્તુઓ હોય, તો કયા તત્વો હોવા જોઈએ? ચુંદરી હોય, માતાજીને ચુંદરી હોય, ગલગોતાનું કઈ કહું છું એ માતાજીમાં મને કોઈ પણ આરતી કરીએ તો એમાં કઈ વસ્તુ એવી છે કે જે આપણે મૂકવી જ પડે દીવામાં? કપૂર, હું ચોખ્ખો કહું છું કે દીવામાં કપૂર લીધું છે? ના, નથી લીધું। આપણી આરતી ના, પણ અમે એ ધ્યાન રાખીને કર્યું કે સૌ પ્રથમ આપણે ગણપતિની પૂજા કરીએ, એટલે એ દ્રષ્ટિએ અમે કર્યું। પણ અમને પેલું માતાજીનું જે તમે જે કહો છો, હા કપૂર તો લઈએ, હા કપૂર લઈએ, હા હા એ એ બરાબર બરાબર, પછી ફૂલ કંકુ, હા 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 સત્યનારાયણની પૂજામાં, હા બીજા ભગવાનનું તમે મૂકો, હા તે નહીં ચાલે, અત્યારે આપણે માથાનું, હા 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 ખૂબ જ સુંદર મજાની આરતી એમણે ગણેતના રથ સાથે બનાવી છે અને અમારા નિર્ણાયક શ્રી તરીકે અમિતભાઈ ઠાકોર એમનું એવું કહેવું છે કે જ્યારે માતાની આરતી બનાવી છે ત્યારે કપૂર ગલગોટા અને પૂજાની સામગ્રી હોવી જ જોઈએ। આ તમામે તમામ બહેનોને અમે લગભગ જણાવતા હોઈએ છીએ। ધન્યવાદ બેન, આપ શ્રી ખૂબ જ સુંદર આરતી બનાવી છે। આરતી તમે કરશો બરાબર છે, તો આ બધું ચોંટાડેલું છે કે છૂટું છે? ચોંટાડેલું છે, એટલે આરતી કરતાં કરતાં એકબીજામાં ગબડી નહીં જશે। થેન્ક યુ વેરી મચ। ચૈતાલી જડીવાલા, સૌ પ્રથમ પહેલાં થાળી લીધી, પ્લાયવુડ પર આ વેલ્વેટ લગાવ્યું છે, સોપાડી નાળા છડી છે ને સ્ટોન અભલા છે, કાજુનું ડેકોરેશન કર્યું છે, માતાજીની મૂર્તિ મૂકેલી છે। ચૈતાલી જડીવાલા, ચુંદરી છે, જવ છે, જવ પણ મૂકેલા છે, કુંડલા મોતી સ્ટોન, ખૂબ જ સરસ આરતી એમણે બનાવી છે અને માતાજીની સ્થાપનાની સાથે તેઓએ ખેલૈયાઓને પણ અહીંયા ઉપસ્થિત કર્યા છે। ધન્યવાદ આપને। જય શ્રી બેન, આપે શું કર્યું છે આરતી બનાવવા માટે? મોર્યો છે અને આ સાબુદાણા છે, મોર્યો સાબુદાણા, પણ દીવો થઈ ગયો, આ છોકરા આરતીમાં કંઈ નથી કરાવે છે। ખૂબ જ સુંદર બેને મોર્યો અને સાબુદાણાથી ખૂબ જ સુંદર મજાની આરતી બનાવી છે અને ગરબા ગાવાની લાયમાં એ દીવાને ઘરે ભૂલી આવ્યા છે। જી, આપશ્રીનું નામ જણાવશો? પદ્મા જી, આપે શું કર્યું છે આરતી બનાવવા માટે? ડ્રાયફ્રૂટ છે, 10 અંજીર છે, 10 અખરોટ છે, 10 સોપારી છે, 5 લવિંગ છે ને 10 કાજુ છે, આ ઢોલક બનાવી છે।
ના દંડિયા વગેરે છે. વેલ વેલ પેપર લગાવ્યું છે ભાઈ, એક વાર સ્ટોન ચોટાઈ દે. કાજુ કપૂર છે ના, ફેરી બોન્ડથી ચોટાડેલું છે. નાની નીકળી જાય, નાની નીકળી જાય, ભાઈ બોન્ડથી ચોટાડેલું છે. ખૂબ સરસ આરતી એમણે બનાવી છે ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરીને, અને તેમણે આરતીમાં અંજીર અને અખરોટથી ખેલૈયાઓ બનાવ્યા છે. જી થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. આપશ્રીનું નામ જણાવો છો? ચંદનબેન. માતાજી બનાવેલા છે આ દાંડિયાના ખેલૈયા, એમાં લીંબુ છે નીચે, ઉપર સુપારી છે, આ માચીસની સળી છે, કાજુના હાથ બનાવેલા છે, ને આ ફૂલ પેલા વગાડના આવે તેનો બનાવેલા, ફૂલ બાડિયા આવે ને તેના બાડિયાનો ફૂલ બનાવેલા, ને આ બદામ છે, ને આ ચોખા. એટલે આ કપૂર છે, ફૂલ છે ને, અગરબત્તી છે, અગરબત્તી પણ છે. ને આ ઘઉંના લોટની પગડી બનાવી, પગડી બનાવી છે ચંદનબેન. સરસ આરતી, પ્રસાદ અને કપૂરની સાથે ખૂબ જ સરસ મજાની આરતી બહેનો. એમણે લીંબુનું પેટ અને માથું શેનું બનાવ્યું? સોપારીનું માથું અને લોટની પાઘડી અને કાજુના હાથ બનાવ્યા છે. દર્શક મિત્રો આપણે નિહાળી રહ્યા છે ગાયત્રી મંદિર, ગાયત્રી મંદિર ખાતેની બહેનોને. ખૂબ સુંદર, ખૂબ 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 સુંદર બેન. અમી બેન ચલિયાવાલા. મેં તો આ નવ દીવાની આરતી કરેલી છે મોતી અને સ્ટોનનો ઉપયોગ કરીને. હા, જાતે કરેલું છે ના, જાતે કરેલું છે. હા, આ દીવા તૈયાર, પણ એની પર ડેકોરેશન જે બધું કર્યું છે, આની પર પણ આ બધું, તે બધું જાતે કરેલું છે. આ બધું પણ જાતે કરેલું છે. પૂજામાં તો બધું કંઈ, મેં તો દીવા કર્યા છે ને, અહીંયા કપૂર મૂકેલું છે. આરતી કરવાની એટલે મેં કહ્યું નવ દીવાની આરતી મેં આપણે કરીએ એ હિસાબે. હા, મીણ છે એમાં પણ, બધામાં મીણ જ છે, બધામાં મીણની ડબ્બીઓ છે. આ જમાના પ્રમાણે મોડર્ન વસ્તુ થઈ ગઈ, મોડર્ન નહીં બનાય. બરાબર, ઓકે. દર્શક મિત્રો આપને જણાવી દઈએ કે ખરેખર ચેનલ સુરતનો પ્રયાસ છે કે આપણે આપણી સંસ્કૃતિને જાળવી રાખીએ, અને એના માટે જ આપણે નવરાત્રીની સાથે અહીંયા ચાલી રહ્યા છીએ. અને આપણે નિહાળી રહ્યા છે ગાયત્રી મંદિર ખાતેની બહેનોએ કે જેઓએ ખૂબ જ સુંદર મજાની આરતીઓ બનાવી છે. અમારી સાથે નિર્ણાયક તરીકે ઉપસ્થિત છે મિસ્ટર અમિતભાઈ ઠાકોર અને જ્યોતિબેન ઠાકોર. આપનું નામ જણાવશો બેન? મીલાબેન મહેતા. આ સાઉથનો દીવો છે, આ શંખ ચક્ર, આ ગોમતી ચક્ર મૂકેલા છે, અખરોટના છોડામાંથી એ બનાવેલું છે, આ પિસ્તાના છોડામાંથી એક કાચબો બનાવેલો છે, આ મગ ચણાની દાળ ઘઉંનો લોટ, આમાં હળદર નાખેલી છે, આમાં કંકુ નાખેલો છે, આ ડેકોરેશન કરેલું છે. મગ અને ચણાની દાળ બી ગાયને ખવડાવવામાં, પછી મારા મંદિરોમાં મૂકવા માટે કહેવામાં આવે છે. હે, છૂટ ના, ચોંટાડેલી છે, આમ ઉચકાઈ ઘઉંના લોટથી આમ રાઉન્ડ કરેલું છે. હા, ના ખસી નહીં જાય એ પ્રમાણે પેકિંગ કરેલું છે, ને આ ડેકોરેશન કરેલું છે, આ કપૂર મૂકેલું છે. બીજી એક બાબત આપણે હંમેશા ધ્યાન રાખવાનું, જ્યારે આરતી ઉતારીએ ને ત્યારે કોઈ બી દિવેટ આપણા તરફ ન આવવી જોઈએ, હંમેશા પ્રભુ તરફ, કારણ કે એમને દેદીપ્યમાન આપણે કરવાના છે. પણ આરતીમાં એટલું હંમેશા સામાન્ય રીતે હોય, તમે જોજો બધા આમ સામેની બાજુ હોય છે. હા, એ આરતી આપણે આપણે આના આના પ્રકાશમાં
દેવનું મુખ જોતા હોઈએ, દર્શન કરતા હોઈએ છીએ, એ આપણા તરફ નહીં હોવું જોઈએ. આ તો જસ્ટ એક સામાન્ય રીતે શાસ્ત્ર કહે છે એ હું કહું છું. ખૂબ સુંદર જી, ખૂબ સુંદર આરતી આપણે બનાવી છે. તો જસ્ટ તમારું ધ્યાન દેવું છું, ભૂલ કે એવું કશું જ નથી. શંખ ચક્રની સાથે આપની આરતી ખૂબ જ સુંદર છે. આપનું નામ જણાવશો? પ્રવીણાબેન આરસોની. વોલપેપર લાઈન, વોલપેપર લગાવી છે, પછી જેલ પેનથી થોડી લાઇનિંગ ને બધું ફ્લાવર કર્યા છે, અને પછી આ પટ્ટીથી સ્ટીકથી બધાથી જાતે ફ્લાવર કરીને બધા લગાવ્યા છે. અમારા સાહેબ ફરી આપને કહેશે કે આરતીની સામગ્રી, પૂજા આપવાની સામગ્રી તમારી આરતીમાં ઉપસ્થિત નથી. થોડીક એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાની ખરેખર જરૂર છે. બરાબર, આ જ વસ્તુને આપણે આગળ ચલાવીને આપણા સંતાનોમાં મેળવવાની છે કે આપણે જ્યારે આરતી શણગાર કરીએ ત્યારે એની અંદર પૂજા પાણી સામગ્રી આપણે ઉપયોગ કરીએ, અને એટલે જ આપણો આ પ્રયાસ છે. જી, મોભી તરીકે બેઠ મહારાજ ને મગો અમારા જામ નહીં આમ, તે હવે તમારે ગાઈડન્સ બધા મહારાજ તમારા કરતા નાના જ હશે. ખૂબ સરસ, ખૂબ સરસ. આપનું નામ જણાવશો? હંસાબેન. વોટર કલર કર્યું છે ને ફૂલ ચોંટાડી રહી છે. વોટર કલર કરીને ફૂલ ચોંટાડ્યા છે હંસાબેને. કંકુની જગ્યા પર એકની જગ્યા પર બીજાને યુઝ કરતા આપણે થઈ ગયા, પણ બહેનો કંકુની જગ્યા ઉપર આપણે બીજું શું યુઝ કરી શકે? હા, એને જ ભગવાનને જે ચડે છે તે જ વસ્તુઓને આપણે યુઝ કરીશું એવી આપણે અપેક્ષા આપ સર પાસેથી રાખે. આપનું નામ જણાવશો બેન? ડિમ્પલ. ડિમ્પલ કાપડ, હા, મિરર ને સ્ટોનથી બનાવે છે. પહેલાં જેલ પેનથી આખું ડ્રો કરી છે થાળીને, પછી એના પર ચીટ કરી છે બધું. પહેલાં આખું ડ્રો કર્યું છે, હા, ડ્રો કરી છે, ડિઝાઇન આખી ડ્રો કરી છે પહેલાં. ટીકા નથી કરતો. આરતી જ્યારે ઉતારશો, આપણે માતાની આરતી જ્યારે શરૂ કરીએ ત્યારે પહેલા દિવસથી માંડીને 15 દિવસની જુદી જુદી આપણે બધી એક ગણતરી ગણીએ છીએ, બરાબર છે? 15 દિવસનો સમાવેશ કરીએ. એટલી લાંબી આરતી વખતે આ ઘી ચાલશે કે ચાલુ આરતી એટલું ના ઉમેરાય? દર્શક મિત્ર, દીકરી પણ તૈયાર કરતી હોય ને એટલે એને ધ્યાન દોરાય કે આરતી પૂરી થાય ત્યાં સુધી તો ઘી ચાલવું જ જોઈએ, ત્યાં સુધી તો દીવો રહેવો જ જોઈએ. અને છેલ્લે કોઈ પણ આરતી હોય ભરપૂર ગૌરમ સિવાય એ પૂર્ણ ન થાય, એટલે આરતીની સામગ્રીમાં ઘી, દીવો, સ્પર્ધાના ગાયત્રી મંદિર ખાતેની બહેનોની સાથે આપણે નિહાળ્યો આરતી સ્પર્ધાને, અને હવે આપણે નિહાળી રહ્યા છે તેમની રાસ સ્પર્ધાને. એમણે ખૂબ જ સુંદર દીવાની આરતી અહીંયા પણ કરી છે. આપણે તેમની આ સજાવટને જોઈ લઈએ. ગાયત્રી મંદિર ખાતેની બહેનોએ રંગોલી અને આરતીનું ખૂબ જ સુંદર પ્રદર્શન અહીંયા કર્યું છે, અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવાની જે કોશિશ આપણે કરી રહ્યા છે તેના ઉપસર્ગમાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ. ચેનલ સુરત આયોજિત શેરી ગરબા સ્પર્ધામાં આપણે ઉપસ્થિત છીએ ગાયત્રી મંદિર ખાતેની બહેનોના ગ્રુપ સાથે, કે જેઓએ ખૂબ જ સુંદરતાથી રંગોળી અને દીવા પ્રગટાવ્યા છે અને માની વંદના અને અર્ચના તેઓ કરવા જઈ રહ્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જે પરંપરાને આપણે જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા છે તે પરંપરાને અનુસરતા અહીંયાના બહેનોએ ગાયત્રી મંદિરમાં ખૂબ જ સુંદરતાથી આ સ્પર્ધાનું આયોજન કર્યું છે, અને 108 દીવાની આરતી તેઓ અહીંયા પ્રગટાવી છે. માતાજીની ભક્તિભાવપૂર્વક તેઓ શ્રદ્ધાથી વંદના કરી રહ્યા છે.
નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સુરત આયોજિત શેરી ગરબા નવરાત્રિ નવરોત્સંગમાં આપણે ઉપસ્થિત છીએ બાલાજી રોડ ખાતેના ગાયત્રી મંદિર પરિવારની બહેનોની સાથે. અહીંયાની બહેનોએ પરંપરાગત રીતે ખૂબ જ સુંદરતાથી આરતી, માટલી, સાદા ગરબા અને રાસ ગરબામાં ભાગ લીધો છે. અહીંયાના તમામે તમામ બહેનોએ ખૂબ જ સરસ અને સુંદરતાથી માતાજીની માટલીઓનો પણ શણગાર કર્યો છે. આપણે નિહાળી રહ્યા છીએ તેમની માટલી સ્પર્ધાને અને થોડીક વારમાં જ આપણે રિઝલ્ટને જાહેર કરીશું. આપનું નામ જણાવશો બેન? જય શ્રી દાદાવાળા. આપે શું બનાવ્યું છે માટલી માટે? શું કર્યું છે? બનાવી છે કે તૈયાર લાવી? ના, બનાવી છે. માટલી બનાવી છે? બનાવી છે. હા, એ છે પેલો, શું કહેવાય, કોડીમાંથી માટલી બનાવી છે. થેન્ક યુ. આપનું નામ શું છે બેન? ટ્વિંકલ. ડેકોરેશન સ્ટોન્સ છે, કોડી છે, બધી જાતના સ્ટોન્સ લગાવે, કોડી લગાવી, ક્લિપ લગાવ્યા છે અને આ દીવો પણ જાતે રેડી કર્યો છે. આ સ્પાર્કલ લગાવીને સ્ટોન લગાવ્યા છે અને કલર બી જાતે જ કર્યો છે, ગોલ્ડન. અને આ નીચે લેસ લગાવી છે, હેંગિંગ્સ એન્ડ ઓલ. ખૂબ સુંદર માટલીઓ એની બહેનોએ બનાવી છે. આપણે નિહાળી રહ્યા છે તેઓની માટલી શણગાર સ્પર્ધા. નામ હંસાબેન. માટલીમાં સ્વસ્તિક બનાવ્યા છે આ, અને આ જે ફૂલવાળી ડિઝાઇન છે ને તે કરી સ્ટોન લગાડે છે અને અંદર દીવામાં, દીવાની નીચે મગ મૂક્યા છે, મગ પૂજામાં વપરાય ને એટલા માટે. અને આ ઉપર કોડિયામાં જ પેલી ટ્યુબ તૈયાર જ આવે ને એનાથી જ બધું કરેલું. સરસ, ખૂબ જ સુંદર મજાની માટલી એમણે બનાવી છે. અને આપણે સૌ જાણીએ કે ગુજરાતનો ગરબો એટલે ઘણા લોકો ઘરમાં પણ માટલીની સ્થાપના કરતા હોય અને એને જ ગરબો કે ગરબી કહેવાય છે. આપ શ્રીનું નામ જણાવશો? ચૈતાલી જડીવાલા. આપે શું કર્યું છે માટલી બનાવવા? સૌથી પહેલાં પૂથા પર ડાયમંડ વેલ્વેટ લગાવ્યું છે, તેની પર આ ડાયમંડવાળી સ્ટોન લગાવ્યા છે, મથી પર મોતીની મોતીની માળા છે, સ્ટોન છે, ડાયમંડ છે, આભલા છે, નંગ છે ને આ નાળિયેરની એક કોચીમાંથી બનાવ્યું છે નાળિયેર. ગાયત્રી પરિવારની બહેનોએ ખૂબ જ સુંદર રીતે માટલી શણગાર પણ કર્યો છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ચેનલ સુરતની આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે અમારી સાથે ઉપસ્થિત છે ભગવાન મહાવીર કોલેજના પ્રિન્સિપલ શ્રી અમિતભાઈ ઠાકોર અને શ્રીમતી જ્યોતિબેન ઠાકોર. આપણે નિહાળી રહ્યા છીએ અહીંયાના બહેનો દ્વારા કરાયેલી માટલી શણગાર સ્પર્ધાને. નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સુરત આયોજિત નવરાત્રિ નવરોત્સંગમાં આપણે ઉપસ્થિત છીએ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવારની બહેનો ની સાથે. અહીંયાની બહેનોએ વિવિધ હરિપાયોમાં ભાગ લીધો હતો, જેમાં સાદા ગરબા, રાસ, માટલી શણગાર અને આરતી શણગાર. ખરેખર જે આપણે કરવા માંગીએ છીએ આપણી ભારતીય સંસ્કૃતિની જાળવણી અને એના પ્રતિકરૂપે આ બહેનોએ ખૂબ જ સુંદરતાથી પ્રદર્શન કર્યું હતું. અને હવે આપણે જઈ રહ્યા છીએ આજના વિજેતાઓ તરફ. અમારા આ કાર્યક્રમના સ્પોન્સર છે યુરો ફૂડ્સ, કો સ્પોન્સર છે ધ ફોટોશૂટ ડિજિટલ સ્ટુડિયો અને ધ પ્રક્ષાલ આઈટી એકેડમી. હવે આપણે જાહેર કરી રહ્યા છીએ આજનું રિઝલ્ટ. આપણે સાદા ગરબાથી શરૂઆત કરીએ તો એમાં પરફોર્મન્સમાં ત્રીજું ઇનામ જાય છે ડિમ્પલબેન કાપડિયા, કંદોરો પહેરતો. કારણ કે ડિમ્પલબેન બે છે એટલે મારે કેવું પડ્યું. ડિમ્પલબેન કાપડિયા સેકન્ડ પ્રાઇઝ હિનાબેન ગાયકીમાં હતા પરફોર્મન્સ માટે હિનાબેન. હા, જરાક તાળી તો. એક વસ્તુ એટલી છે, સ્પર્ધામાં ઘણા બધા ભાગ લીધેલો હતો, ઇનામ લિમિટેડ છે એટલે બધાને ઇનામ ન આપી શકાય એ સ્વાભાવિક છે, એટલે બધું આપણું જ છે એવું માનીને ચાલજો. અને ફર્સ્ટ પ્રાઇઝ જાય છે આશાબેન, ચૂપ ચૂપ પરફોર્મન્સ. અભિનંદન.
સાદા ગરબા ગવડાવામાં ભાવનાબેન અને હવે ડ્રેસમાં સાદા ગરબામાં ત્રીજું પ્રાઇઝ રેખાબેન ત્રિવેદી ગરબાને માટેનો તમે બધા વડીલ છો સેકન્ડ પ્રાઇઝ સુભદ્રાબેન અને ફર્સ્ટ પ્રાઇઝ અમીબેન ચલિયાવાલા રાસની રમઝટમાં સિનિયર સિટીઝન જયશ્રીબેન અને કવિતાબેન એને આપણે સ્પેશિયલ પ્રાઇઝ આપીએ છીએ મોટી ઉંમરના જયશ્રીબેન અને કવિતાબેન છઠ્ઠું પ્રાઇઝ જયાબેન જરીવાળા અને હિનાબેન પાંચમું ચૈતાલીબેન અને પદ્માબેન હું દેખાવું ને હાજી ચોથું જયાબેન અને દર્શનાબેન જયાબેન અને દર્શનાબેન ત્રીજું ટ્વિંકલબેન અને દક્ષાબેન ત્યારબાદ સેકન્ડ પ્રાઇઝ ગાયત્રીબેન અને ગીતાબેન અને દાંડિયામાં ફર્સ્ટ પ્રાઇઝ જાય છે આશાબેન અને ગીતાબેન 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 રિપીટ થઈ ગયા રેડ કલર ની માટલી માં ચૈતાલી બેન કારણ કે ચાર ની સંખ્યામાં આપણે એક જ ઇનામ આપ્યું છે ચૈતાલી બેન માટલી માટે માટલીમાં અને આરતી માટે ત્રીજું પ્રાઇઝ ઉર્મિલા બેન ત્રીજું પ્રાઇઝ ઉર્મિલાબેન
બીજું પદ્માબેન, અને પહેલું ચંદનબેન. આ બધા કપૂરવાળા હતા. બસ તમામ બહેનોને અને આ સાથે ચેનલ સુરત આયોજિત નવરાત્રિ સ્પર્ધાનો અહીંયા વિરામ છે. ધન્યવાદ. ગુડ નાઇટ.